તો શ્રી કમલમ ખાતે ભાજપ દ્વારા ચૂંટણીમાં વિજેતા બનનારાઓના સન્માન માટે સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે 2019ની ચૂંટણી એ કોંગ્રેસ માટે અંતિમ લડાઈ છે. તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. ત્યારે જીતનારા 80% સરપંચો ભાજપ સમર્થિત હોવાનો દાવો પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેને લઈને શ્રી કમલમ ખાતે ભાજપ દ્વારા ચૂંટણીમાં વિજેતા બનનારાઓના સન્માન માટે સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહની શરૂઆત પહેલા એક સરપંચે સરકાર સામે પોતાની નારાજગી દર્શાવી હતી. જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પીખોર ગામના સરપંચ દીપક સોંદરા ભોખારીએ સરકાર પર સરપંચોને માત્ર શોભાના ગાંઠિયા તરીકે ઉપયોગ કરાતો હોવાનો આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો હતો. પીખોર ગામના સરપંચ દીપક સોંદરાએ સરપંચોને ઓળખ કાર્ડ સહિતના મહત્વના વિવિધ મુદ્દાઓની માંગણી કરી હતી. સરપંચના આ નિવેદન દરમિયાન ભાજપના આગેવાનોએ તેને બોલતા અટકાવ્યો હતો અને કાર્યક્રમ સ્થળની બહાર લઈ જવામાં આવ્યો હતો. તો બીજી બાજુ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ઉદબોધન કરવાની શરૂઆત કરતા જ ઉપર લગાવવામાં આવેલ કપડું ફાટી ગયું હતું. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે 2019ની ચૂંટણી એ કોંગ્રેસ માટે અંતિમ લડાઈ છે. કોંગ્રેસને ખબર છે કે જો 2019માં નરેન્દ્ર મોદી જીતી જાય તો કોંગ્રેસના મૂળિયા ઉખડી જાય, તે માટે કોંગ્રેસ બેબાકડી બની કામ કરી રહી છે.